બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના ગુલધન પાટિયા પાસે આવેલી ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો સાથે 12 મેરો યોજાયો. ગાંધીનગર જિલ્લાના ગુલધન પાટિયા પાસે આવેલી ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઈકાલે સાંજે શાળાના સંચાલકો, આચાર્ય પટેલ અને શિક્ષકો અને ગાડી ચાલકો અને પટાવાળા સહિત તમામ સ્ટાફના સહયોગથી ગઈકાલે 4 વાગે આ શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ પ્રોગ્રામો આપીને વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં બીક, ડર અને ભય દૂર થાય તેવી જાહેરમાં સારી ભાવના પ્રેરાય તેવું આયોજન કર્યું અને સાથે સાથે 6 વાગે 12 મેરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 60 જેટલા સ્ટોલો ઊભો કરવામાં આવ્યા હતા અને આ સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓ પોતાની રીતે વસ્તુઓ લાવીને જુદા જુદા સ્ટોલ ઉપર જુદા જુદા પ્રકારની વાનગીઓ, ચીજ વસ્તુઓ અને અન્ય સામગ્રીઓ મૂકીને વેચાણ કર્યું હતું. તેમજ મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમની નનામી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ગામની ઉભેટ હોય હાયના નારા સાથે આ નનામી આખા 12 મેરામાં ફેરવવામાં આવી હતી અને તે આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સ્ટોલો ઊભા કરીને તેમાંથી ચીજવસ્તુ વેચીને પોતાની આવડત અને ઉત્સાહ સાથે વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય અને પોતે સ્વતંત્ર રીતે જાત મહેનત જિંદાબાદથી વ્યવસાય કરી શકે તેવી સૂઝ પણ આપવામાં આવી હતી. ભૂત પ્રેતાત્માના દ્રશ્ય બતાવીને આવનાર તમામ વાલીઓને વિષયનું જ્ઞાન આપ્યું હતું અને પોતાના જ બાળકો પોતાની સામે શું કરે છે અને કેવી કુશળતા તેમને મળે તેવી વાલીઓ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમમાં સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વાલીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને મોટી સંખ્યામાં 12 મેરામાં ભારે ભીડ જોવા મળી હતી અને સ્ટોલ ઉપર ખરીદી માટે પણ લાઈન લાગી હતી અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ખુશીનો માહોલ સવાયો હતો. અગર્ષ ચૌહાણ, છોડેશ ટીવી, દેગાંવ.